હવે વાત કરીએ મિત્રો દિન વિશેષની કોઈ પણ મંગલ ભવન અમંગલહારી દ્રવવુષો દશરથ અજીર બિહારી મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ હે આ જ્યાં જ્યાં કોઈ પણ સારો પ્રસંગ જે છે જ્યાં આનંદ ઉત્સાહનો ઉર્જાનો વધારો થાય છે એ પ્રસંગને આપણે મંગલ પ્રસંગ કહીએ તો મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરૂડ ધ્વજ મંગલમ પુંડરી કાક્ષો મંગલાયતનો હરી

એટલા માટે જ મંગળકારીમાં તમે જોજો દાદા બે કહેવાય એક હનુમાન દાદા કહેવાય અને ગણપતિ દાદા કહેવાય આ વડીલ છે આપણા માટે જે કંઈ મનોકામનાઓની પૂર્તિ કળયુગની અંદર શીઘ્ર ફળ જોઈતું હોય તો આ બે દેવોની ઉપાસના એમ કહેવાય છે કે શીઘ્ર ફળ આપે છે કોઈ પણ તમારી જે ઈચ્છાઓ હોય એ ઈચ્છાઓને પૂરી કરે છે પણ એક સુથાર એક કારીગર એક લાકડાના ટુકડાને જે મૂર્તિ બનાવવાની હોય અને એની અંદર સરસ મજાનો એ પોતાની કળાને કંડારે અને પછી એક સામાન્યમાંથી એક લાકડામાંથી એક સારી મૂર્તિ તૈયાર કરે છે એ જ પ્રમાણે મારે તમારે આપણા જીવનની અંદર કોઈ મંગલકારી કામ આજકાલ બધી જ વસ્તુઓ આપણને મળે છે પણ મનની શાંતિ નથી મળતી મિત્રો બધી જ વસ્તુઓ આપણી સામે છે પણ ભોગવી નથી શકતા સારું ભોજન છે પણ ખાવાનો ટાઈમ નથી સારી બેડ છે પણ ઊંઘવાનો ટાઈમ નથી સારું ઘર છે પણ રહેવાનો ટાઈમ નથી ખબર નહીં આ દુનિયામાં ચક્રમાં ક્યાં એ નથી કહેતા કે નૈમિસારે જે ચક્ર જે છે નિમિષ માત્રની અંદર જ્યાં સ્થિર થયું અને ઋષિમુનિઓ ત્યાં બેસીને કથા કરી એ તો સ્થિર પણ થયું પણ આપણું આ મનોમય ચક્ર આખો દિવસ ફરિયાદ કરે છે અને આવા સમયે એને પકડવા માટેના બે જ થાંભલા છે અને એક ભગવાન ગણપતિ છે એક હનુમાનજી મહારાજ છે અને એટલા માટે જ મંગલકારી મંગલ ભગવાન શ્રી ગણેશ છે મંગલાય નમસ્તુભ્યમ સર્વ મંગલદાયક હે ભગવાન ગણપતિ મંગલદાયક છે અને અહીંયા ભગવાન આપણા નવગ્રહની જો વાત કરવામાં આવે તો નવગ્રહની અંદર જે સૂર્ય ચંદ્ર પછીનો જે ગ્રહ છે એ મંગળ છે જેને સેનાપતિ કહેવામાં આવે એ પણ મંગલકારી છે પણ આ મંગલકારી મંગળને આજે આપણે ઘણી બધી વખત શું કહીએ છીએ દોષકારક છે એવું કહીએ ને આપણે કે દોષકારક છે મંગળ દોષ છે હા મંગળ પોતાનો પ્રભાવ આપે અગ્નિને ક્યાં રાખવો જોઈએ અગ્નિને કેવી રીતે રાખવું જોઈએ અગ્નિ દ્વારા શું કરી શકાય એ આવડતનો ઉપયોગ જો માણસને આવડે તો પાછું મંગલકારી મંગલ છે હેં અગ્નિને સામાન્ય રીતે આપણે ખા કોઈ ખાવાનું બનાવવાનું હોય તો પકાવવામાં ભોજન પકાવવામાં અગ્નિની ઉપયોગિતા હોય છે કોઈ પણ સારું કર્મ કરીએ ત્યારે અગ્નિની ઉપયોગિતા હોય છે પણ ઘણી વખત આ અગ્નિના ખોટા ઉપયોગ દજાય ક્યારેક 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 ઘણા બધા પ્રશ્નો એવા ઉપસ્થિત થાય છે તો આ અગ્નિ આપણા માટે નુકસાનકારક હોય છે મિત્રો અને એ અગ્નિ એટલે ક્રોધ પણ અગ્નિનું સ્વરૂપ જ છે ક્રોધાગ્નિ જેને કહી શકીએ આપણે શું કહીએ છીએ આપણે ક્રોધાગ્નિ છે તો આ અગ્નિ એ ક્રોધના અંદર પણ પરિણામે છે એનું કારણ પણ કદાચ મંગળ હોઈ શકે એટલા માટે જ શાસ્ત્રમાં એવું લખ્યું છે જ્યોતિષની અંદર કે પ્રથમ સ્થાન એ દેહભાવ છે ચોથું સ્થાન એ હૃદયનું સ્થાન છે માતૃસ્થાન છે સાતમું સ્થાન એ દાંપત્યનું સ્થાન છે આઠમું સ્થાન આરોગ્ય અને આયુષ્યનું સ્થાન છે અને બારમું સ્થાન એ વ્યયનું સ્થાન છે તો આ પ્રમાણે આટલા ભાગની અંદર જ્યારે મંગળ હોય ત્યારે દોષકારક ગણાય જો પહેલાં સ્થાનમાં મંગળ હોય ત્યારે સ્વભાવ સામાન્ય ઉગ્ર રહેવાનો જ ચોથા સ્થાનમાં મંગળ હોય ચાહે સાતમા સ્થાનમાં ચાહે આઠમા સ્થાનમાં ચાહે બારમા સ્થાનમાં તો લગ્ને વ્યય જ પાતાલે જામિત્રે ચાષ્ટમે કુજે કુજ એટલે મંગળ એક ચાર સાત આઠ અને બારમાં સ્થાનમાં જ્યારે હોય ત્યારે આ વ્યક્તિને સહજ ક્રોધ એને કંઈ બોલાવવો ના પડે આમંત્રણ ના આપવું પડે અમુકને તો નાકની ડાડીએ જ ક્રોધ વસ્તુ હોય છે ગમે ત્યારે પ્રગટ થાય કાંઈ નક્કી છે જ આડું થયું નથી કે ભડકા થયા નથી ત્યારે આવા સમયે મિત્રો મંગલકારી ભગવાન ગણેશને પણ યાદ કરવા પડે કારણ કે અહીંયા મંગળ એટલે ઉર્જા જ પણ છે અને એટલા માટે ભગવાન ગણપતિએ ઉર્જાનું પ્રતિક પણ માનવામાં આવે છે આપણે કહીએ ને સ્વસ્તિક હે તમે તમે જોજો સ્વસ્તિક કેટલા આપણે ઘણી વખત જોઈએ સ્વસ્તિક કેટલા આંગળનું બનાવવું જોઈએ ઘરની અંદર કોઈપણ પ્રકારના વાસ્તુ દોષ જ્યારે લાગતા હોય ત્યારે ભગવાન ગણપતિનું જેને કહી શકાય પ્રતિક સ્વરૂપે આપણે સ્વસ્તિક બનાવતા હોઈએ અને સ્વસ્તિકને તમે જોજો ચાર વત્તા ચાર એટલે આઠ અને એની ઉપર એક આ નવ આંગળનું જ સ્વસ્તિક બનાવવું જોઈએ તો આનાથી શું થાય કે જન્મકુંડળીમાં કોઈ મંગળ દોષના કારણે વિવાહમાં બાધા આવતી હોય મંગળ દોષના કારણે આપ ઘણી વખત તમને કહું નેગેટિવ આપણી એનર્જી છે ને એ પણ આપણને નુકસાન કરાવે છે ક્યારેક ક્યારેક માતાઓ રોદણા કાયમ રોતી હોય મારા છોકરાનાં લગન ક્યારે થશે મારા છોકરાનું ઘર ક્યારે મંડાશે મહારાજ એના ઉંમરના બધા છોકરાઓ પહેણી ગયા મારો છો આ આખો દાળો તમે આ રોદણા રહો ને એના કારણે ઘરની અંદર નેગેટિવ એનર્જી ઊભી થાય અને પછી સામેથી આવતું હોય તો માગું ઘરમાં ઘર ઉધી પહોંચે પણ પછી આગળ ના વધી શકે એનું મૂળ કારણ મિત્રો આ છે કે આપણે આપણા ધર્મની સાથે સાથે એક પોઝિટિવ એનર્જી જેને કહેવાય એક આધ્યાત્મિક ઉર્જા છે એ ઉર્જાના બળને વધારવા માટે દરેક ઘરની અંદર ભગવાન ગણપતિની ઉપાસના આપણે કરતા હોય કોઈ પણ ઘરની અંદર ગણપતિ દાદા હોય કોઈ પણ મંદિરની અંદર ભગવાન ગણપતિ દાદા હોય તો કયું ગણપતિ દાદાનું પ્રતિક તમને ક્યાં ના જોવા મળે અને દેશ પ્રદેશની અંદર પણ ગણપતિ દાદાના અલગ અલગ પ્રતિકો આપણને જોવા મળે છે મિત્રો તો મંગળ દોષની અંદર એક ચાર સાત આઠ અને બારમા સ્થાનમાં જ્યારે પણ મંગળ હોય ત્યારે એમ કહેવાય છે કે એ માણસ ગણપતિની ઉપાસના કરે તો એને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય વ્યાસજીએ તો લખ્યું છે કે ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત ક્રાંતિ સમપ્રભમ કુમારમ શક્તિ હસ્તમ ચમ મંગલમ પ્રણમામ્યમ એનર્જી જે કહેવાય એ આપણી ઉર્જા ઉર્જા એટલે હું તમને કહું એક જ સીધી સાદી આપણે તો બધા ગામડાના માણ આપણને બીજું કોઈ ફાવે નહીં પણ ઇલેક્ટ્રિસિટી જ્યાંથી પસાર થતી હોય અને એ ઇલેક્ટ્રિસિટીના વાયરમાં આપણને અગ્નિ દેખાતો નથી એમાં દેખાય અડવું પડે અડો ત્યારે ખબર પડે કે આમાં કેટલી ઉર્જા છે અને ઝાટકો જ્યારે વાગે ત્યારે આપણને ખબર પડે કે આ ઇલેક્ટ્રિક શોક કેટલો આપણા માટે એક ખરાબ પુરવાર થાય છે પણ એમાં તમે એક બલ્બ લગાવી દ્યો તો હે એમાં તમે એક ટ્યુબલાઇટ લગાવી દ્યો હતો એનો એક એડેપ્ટર નાખી અને તમે એક સરસ મજાનો પ્રકાશ કરી શકો ને તો આ અગ્નિ મારા માટે પ્રકાશમય ક્યારે બને હે અને એટલા માટે કહીએ કે કોઈ પણ કારણ જ્યારે બનતું હોય ત્યારે માંગલિક પ્રસંગોની અંદર આપણે દીપનું આ કરતા હોય દીવો પ્રગટાવતા હોય છે દીવાનું મૂળ મહત્ત્વ પણ આ છે કે જ્યાં ભગવાન ગણપતિ સાક્ષાત બેસે તો મિત્રો એક તો ખાસ એ વસ્તુ ધ્યાનમાં રાખો કે તમારે જો જીવનસાથી તો આપણા પ્રારૂભમાં છે એ મળવાના છે પણ એ જીવનસાથીને આપણા સાથે ટાળવા હોય એ જીવનસાથીને આપણી સાથે ક્યાંક ને ક્યાંક એમ ક્યાંક સારો મેળ આવે એક સારી ઉર્જા એકબીજાની વહન થાય અને એના કારણે આખો પરિવાર રાજી રહે અને એટલા માટે ઉત્તમ જીવનસાથી માટે ભગવાન ગણપતિની પૂજા કરવાની હોય છે ભગવાન મંગળની પૂજા કરવાની હોય છે અને એટલા માટે જ કદાચ મંગળવારે ભગવાન ગણપતિની પૂજા આપણે કરતા હોય છે મંગળ વાગાએ ગણપતિ દાદાને લાલ પુષ્પ ચડાવીએ રક્તઃ પુષ્પેશુ પૂજિતમ લાલ પુષ્પ દ્વારા મંગળવારે ભગવાન ગણપતિની આપણે પૂજા કરતા હોય મિત્રો તો ઉત્તમ જીવનસાથી આ જીવનસંગીની મેળવવાની હોય ત્યારે એને ગોતવી પડે સર્ચ કરવી પડે અને એના માટે જ એને કહેવાય ને કે એક એક આપણું એક મગજનું એક યંત્ર છે એ ભગવાન ગણપતિની પૂજા તમે કરો તો એ યંત્ર સાથે જ બને અને એના ઘણી વખત તમે જોજો સામે પાત્ર હોવા છતાંય આ પાત્ર આવું છે આ પાત્ર આવું છે આને આ નથી આને તે નથી આને નોકરી નથી આને ધંધો નથી આની પાસે પૈસા નથી આની પાસે ઘર નથી પહેલાં એમ કહેતા હતા કે વર જોઈને માંગુ નખાય ઘર જોઈને નહીં કારણ કે વર હશે તો ઘર થશે પહેલાં આવી કહેવત હતી આપણી તમને બીજું અને એનું મૂળ કારણ આ છે કે વિશ્વાસ સૌથી મોટી મૂડી છે અને વિશ્વાસનું જતન કરે એવા દેવકલિયુગની અંદર કદાચ હોય તો ભગવાન ગણપતિ બાપા છે માટે એમ કહેવાય છે કે સુખ શાંતિ માટે ભગવાન ગણપતિની આપણે આરાધના કરતા હોય છે સિદ્ધિ વિનાયકની આરાધના કરતા હોય છે અને લંબો દર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયમ નિર્વિઘ્નમ કુરું મેદેવ શુભ કાર્ય શું સર્વદા દરેક શુભ કાર્યની અંદર ભગવાન ગણપતિની આપણે સ્થાપના કરતા હોઈએ એક વસ્તુને એ પણ જોઈએ કે એકલા ગણપતિ દાદા પણ હોય તો પણ ચાલે અને સીધી સિદ્ધિ સાથે ભગવાન ગણપતિ હોય તો પણ ચાલે લક્ષ્ય લાભ કેતાં લાભ શુભ આપણે લખીએ ને બોડ ચોથના દિવસે લાભ અને શુભ જે ઘરની અંદર દરવાજાની બહારના ભાગમાં સિંદૂરની અંદર ઘી નાખી અને એના વડે જે ગ્રહ માતા જે છે અથવા તો ગ્રહલક્ષ્મી જે છે એ સ્વસ્તિક બનાવે સરસ મજાના અને બે બાજુ લાભ અને શુભ લખે ને એ ઘરમાં કોઈ દિવસ વાસ્તુ ના નડે જે ઘરની અંદર એમ કહેવાય છે કે નકારાત્મક ઉર્જાઓ વારંવાર પરેશાન કરતી હોય માનસિક ટેન્શનો રહેતા હોય પણ હા એક વસ્તુ ધ્યાનમાં રાખજો કોઈ પણ વસ્તુ શોર્ટકટ દ્વારા મેળવવા માટે પ્રયત્ન કરો છો તો સમજી લો નુકસાન થાય છે કોઈ કઢી સારી ખાવી હોય ને તો એને વ્યવસ્થિત કોઈ ઉકાળવાવાળું વ્યક્તિ હોવું જોઈએ એ ચૂલા ઉપર મૂકી અને વ્યવસ્થિત પંદર મિનિટ અડધો કલાક એને બરાબરની ઉકાળે ને પછી એ કઢીમાં સ્વાદ આવે હેં હવે બજારમાંથી લાવો તો બે મિનિટમાં તમને કઢી મળી જાય પણ એ કઢીમાં એવો સ્વાદ ન આવે જેવો પેલો ઘરે માતા બનાવીને એ સ્વાદ આવે તો ભોજનની અંદર સ્વાદની અંદર પણ જો તમારે શ્રદ્ધાપૂર્વક સમયની રાહ જોવી પડતી હોય તો મારે તમારે ધર્મને આસ્થા તો રીતે જ્યારે પરિણામ આપવું હોય ત્યારે શ્રદ્ધાપૂર્વક કામકાજ કરવું જોઈએ મિત્રો મારે એમ કહેવું છે કે મંગળ જ્યારે દોષકારક બનતો હોય ત્યારે ભગવાન ગણપતિ દાદાની આરાધના કરવી જોઈએ ઓમ ગ્લોમ ઝૂમ શહ ગંગ ગણપત વર વરદ સર્વજનમે મે વશમાનાય સ્વાહ ભગવાન ગણપતિનું બહુ સુંદર આ મંત્ર છે અરે આ ન આવડે તો ખાલી ઓમ ગંગ નમ તો આવડે કે ન આવડે હે એક નાનો મંત્ર છે બીજ મંત્ર ઓમ ગમ ન ઉચ્ચાર કરો તો પણ ભગવાન ગણપતિ રાજી થાય છે કારણ કે તો પ્રત્યક્ષમ બ્રહ્માશી તો અમ જ્ઞાનમયો વિજ્ઞાનમયો શરમ જગદીધમ તત્વો જાય તે હેં એ મા દીકરાને એ કહે ને તો એ એ એ દીકરો હાંભળી જાય હેં પચાસ સ્ત્રીઓની વચ્ચે કોઈ પણ પુરુષ એમ કહે કે એ સાંભળે જ એટલે પચાસે પચાસે સાંભળ્યું હોય પણ એની જે પત્ની હોય ને એ ઊભી થાય શું કામ કે એના પ્રત્યે આ એ શબ્દોનો એક ભાવ છે એમ ભગવાન ગણપતિના ગુણાનુરાગને વર્ણવવા માટે શાસ્ત્રમાં ખૂબ એ તમને કે મુદગલ પુરાણ ગણેશ પુરાણ ભગવાન ગણપતિની અલગ અલગ આરાધનાઓ માટે અલગ અલગ મંત્ર મહારણો અથવા તો ઘણા બધા ગ્રંથોમાં ભગવાન ગણપતિની વિશેષ પૂજાઓ બતાવવામાં આવેલી છે પણ એક બાળક જેમ માના ખોળામાં બે જાય અને પછી બીજું કાંઈ જ ના કરે ખાલી માના ગાલ્યામાં આમ ચૂમીઓ ભરે ને તો એ માને અમૃત મળે એમ કોઈ પણ એક ભક્ત ભગવાન ગણપતિના આશ્રય બેસી જાય અને ઓમ ગંગ ગણપતય નમઃ આ મંત્રનો જાપ કરે ઓમ ગમ નમઃ મંત્રનો જાપ કરે તો એને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય તમારા પરિવારમાં કદાચ કોઈ એવો વ્યક્તિ હોય કે જેના લગ્ન ન થતા હોય બાવીસ ચોવીસ પચીસ છવ્વીસ અઠ્યાવીસ ત્રીસ ત્રીસ વર્ષ થઈ જાય બત્રીસ પાંત્રીસ વર્ષ થઈ જાય અને છતાં કોઈ ઠેકાણા ન પડતા હોય ત્યારે હું તો એમ કહું કે શ્રદ્ધાપૂર્વક ભગવાન ગણપતિની તમે પૂજા કરજો કારણ કે ભગવાન ગણપતિ છે ને એ બ્રહ્મા છે ભગવાન ગણપતિ એ વિષ્ણુ છે ભગવાન ગણપતિ એ મહેશ્વર છે એ તો અમે પ્રત્યક્ષમ બ્રહ્મા હિયી જ્ઞાનમયો વિજ્ઞાનમયો છે હે આ ભગવાન ગણપતિ છે અને ગણપતિની ઉપાસના જે વ્યક્તિ કરે છે ને એના જીવનમાં સુખ મળે એના જીવનમાં શાંતિ મળે એના જીવનમાં એક સાચી ચેન મળે અને એના કારણે એની પ્રસન્નતામાં વૃદ્ધિ થાય છે અને એટલા માટે જન્મકુંડળીની અંદર મંગળ દોષ જ્યારે લાગતો હોય અને એના કારણે વિવાહમાં બાધા આવતી હોય ત્યારે ગ્રહો દૂષિત બનતા હોય એના કારણે વિવાહમાં બાધા આવતી હોય ત્યારે કરજ કહેતા દેવું વધી ગયું હોય અને એના કારણે પરિવારની અંદર કહે છે અપ્રીતિ થતી હોય અને ક્લેશ ઉત્પન્ન થતા હોય ત્યારે કોઈપણ વસ્તુઓમાં આપણે ખોટું રોકાણ થઈ ગયેલું છે એ રોકાણ જલ્દીથી નીકળતું નથી તો એવા સમયે સંતાનોને આપણે સારી રીતે તૈયાર કર્યા છે હવે આગળ એને લઈ જવા છે નોકરી કરે ધંધો કરે સારું લગ્ન થાય એના જ પણ સૈયાર છોકરા થાય પરિવાર ફૂલ્યો ફાલ્યો રહે એના માટે પણ તપશ્ચર્યા કરવી છે બધી જ બાબતોમાં ભગવાન ગણપતિની આરાધના કળિયુગની અંદર શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે કલોચંડી વિનાયકો કળિયુગની અંદર ચંડી કેતામાં ભગવતી જગદંબા અને વિનાયક કેતા ભગવાન શ્રી ગણપતિ દાદા આ બે શીઘ્ર આપવાવાળા દેવ છે પણ યાદ્રશી ભાવના યશ્યમો તમારી જેવી ભાવના હશે એટલું જ ફળ મળશે બાકી કર્મકાંડ સામાન્ય રીતે કરશો તમને એ કહું કે આપણે જ્યારે રોજ ગોળ ખાતા હોઈએ થાળીમાં લઈને રોજ ગોળ ખાઈએ ખાઈએ કે નહીં ગામડામાં તો અરી વાત છે રોજ ગોળ ખાવાનું કોઈ ગળપણ જોઈએ બીજું કશું ના મળે તો ગોળ પણ એને બત્રી ચોત્રી વર્ષ થયા એની પછી છોકરાની હગાઈ થાય અને વેવય જ્યારે માંડવાની અંદર ગોળ ખવડાવે એ ગોળમાં પેલા રોજના ગોળના ભાણામાં ફેર પડે કે ના પડે પેલો ગોળ વધારે મીઠો લાગે કારણ કે તપનું ફળ છે મિત્રો તો જે વ્યક્તિ તપ દ્વારા ભગવાન ગણપતિને ભજે છે એનું પતન નથી થતું કારણ કે તપનું ધોર કરતો પત થાય તો એનું પતન નથી થતું તો આવા ભગવાન ગણપતિની યાદ કરવા રહ્યા મિત્રો અને એક તો વાત તો મંગળવારથી મંગળવાર સુધી અથવા ત્રીજા મંગળવાર સુધી અમુક મંત્રનું અનુષ્ઠાન કરવું પડતું હોય છે અને એ મંત્રના અનુષ્ઠાનનું જે ફળ છે એ જેને પ્રાપ્ત કરવાનું એનો સંકલ્પ કરવો હોય કે મારું આ કરેલું અનુષ્ઠાન આ વ્યક્તિને સફળતા આપે મારા પુત્ર મારા સંતાનને સારી એક સારી નોકરી આપે મારા સંતાનને ધંધામાં પ્રગતિ કરાવે મારા સંતાનના વેવિશાળમાં વિવાહમાં વિઘ્ન આવતા હોય તો એ વિઘ્ન દૂર કરે અને પરિણામ એવા મળે કે ભગવાન ગણપતિની જો પ્રસન્નતા પ્રાપ્તિ થાય તો જે વસ્તુ પાંચ દાળે મળતી હોય બે દાળે મળે ત્રણ અત્યારે તમે જોજો કે પહેલાં એમ કહેવા તો ક્યારી ખાલી જેઠ મહિનામાં જ મળે વૈશાખ મહિનામાં જ મળે મળે કે નહીં કેરી તમને બીજા સિઝનમાં ના મળે જાંબુ ખાવા તો જેઠ મહિના મહિનાઓથી રાહત જોવી પડે બરાબર પણ અત્યારના આ યુગને તમે જુઓ કેટલો એક સરસ મજાનો યુગ બન્યો છે કે શિયાળાની અંદર પણ તમને કેરી ખાવા મળે ઉનાળામાં પણ કેરી ખાવા મળે ચોમાસામાં પણ એમ કહેવાય છે કે આમ તો કે આજરા બેઈ જાય આપી કેરી ના ખાવાય પણ આથી ફ્રોઝન કરેલી કેરીઓ ખાય છે કે નથી ખાતા દેશ પરદેશમાં તમે જાઓ તો એના ફ્રીજો બધા ભરેલા જ હોય છે તો એનું મૂળ કારણ આ છે કે આ જે યુગમાં આપણે વિજ્ઞાન યુગમાં જીવી રહ્યા છીએ ત્યાં ધર્મ આસ્થા અને શ્રદ્ધાપૂર્વક જો ભગવાન ગણપતિની ઉપાસના આપણે કરીએ તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય અને એટલા માટે જ અહીંયા ગણપતિના જે બાર નામ છે જેને આપણે કહેવાય ને કે સંકટનાશન ગણેશ સ્તોત્ર અને એની અંદર લખ્યું છે કે વિદ્યાર્થી લભતે વિદ્યા ધનાર્થી લભતે ધનમ પુત્રાર્થી લભતે પુત્રાન અને મોક્ષાર્થી લભતે ગતિમ જેને વિદ્યાની પ્રાપ્તિની અપેક્ષા હોય એવા વિદ્યાર્થીઓ માટે ભગવાન ગણપતિની ઉપાસના કરવી જોઈએ ધંધામાં નોકરીમાં જેને પ્રગતિ કરવાની હોય એવા વ્યક્તિએ ભગવાન ગણપતિની ઉપાસના કરવી જોઈએ જેને બધી જ કામનાઓની સિદ્ધિ જોઈતી હોય એને ભગવાન ગણપતિની ઉપાસના કરવી જોઈએ અને શરીર માધ્યમ ખલું ધર્મસાધનમ આ શરીર મારું ઘસાઈ જાય અને પરમાત્મા સાથે જ્યારે સંવાદ કરવાનો હોય ત્યારે પણ એમ કહેવાય છે મોક્ષમાં મેળવવાનો હોય ત્યારે પણ ભગવાન ગણપતિની આરાધના કરવી જોઈએ મિત્રો તો આ શબ્દ બહુ નાનો છે પણ બહુ વિશાળ અર્થમાં સમાયેલો છે એ ફલક ઉપર તો એવા ભગવાન ગણપતિની યાદ કરવા રહ્યા દરરોજ સવારમાં દરરોજ સાંજે અનુકૂળતા પડે ત્યારે ભગવાન ગણપતિની યાદ કરી અને એની પ્રાર્થના કરી અને સારામાં સારા ફળ મળે એવા એના આશીર્વાદ લઈએ યથાશક્તિ એની પૂજા કરીએ તો ચોક્કસ આપણને સારા પરિણામો મળે છે જય ગણેશ